भाई हेलो भाइयों बहनों अने बनेवियो केम छो મારું મોડું હું તમને પહેલાં કહી દઉં કે ગુડ ઇવનિંગ, કારણ કે અત્યારે થઈ જશે સાંજ અને મારું મોડું થોડું ઊંઘ જેવું લાગતું હશે, કારણ કે રાત્રે મને બરાબર ઊંઘ નથી થઈ ને, અને એટલે મેં કીધું કે થોડી વાર બપોરના સૂઈ જાઉં, તમને કોઈ વાંધો નથી ને? કોઈ વાંધો નહીં, ચલો. અને વૃષ્ટુડી આપણી બનાવે છે, શું બનાવે છે ભાઈ? ચા બનાવું છું ભાઈ. અચ્છા, તો કોફી નહીં બનાવી તાર માટે? ના, હું તો અખે પડી ગઈ. કોણ? એટલે એટલી બધી પણ નહીં, પણ મેં કીધું કે આજે ચા સાથે હું દૂધ જ બનાવું છું દર વખતે, તો દૂધ જ બનાવું. પછી તમને એવું થાય કે મેં તમને લોકોને એકલી મૂકીને મેં એકલી કોફી પી લીધી, એટલે પછી મેં દૂધ જ બનાવું છું મારી માટે. પણ મને એવું કંઈ નથી થતું. લાસ્ટ ટાઈમ તો મેં કીધું તું. હું કીધું તું કે એકલે એકલે કોફી પીવાની. હા લે યાર, તમને એક મસ્ત વાત કહું? ચલ કહી દે. તો તું કઈ જ દે બગા. કાલે મને રજા છે. આ જલસા, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. કઈ ખુશી મારી જશે? કાલે 12th સ્ટેન્ડર્ડ લોકોની છેલ્લી પેરેન્ટ ટીચર મીટિંગ છે, એમના આખા લાઈફની. સરસ. કારણ કે નેક્સ્ટ યર થી તો કોલેજ, અમારે બી આવતા વર્ષે આ દિવસ છેલ્લો હશે. આહાહા, જે મને જે દુઃખ થશે ને. આહાહા, કેમ? સ્કૂલ પતી ગઈ એમ. ઓહો, તો ફેલ થઈ જાય ફરીથી કરે? ના, એવી કોઈ જરૂર નથી મારે મારી સ્કૂલ કરવાની. ઘણા લોકો હોય છે કે જે એમ થાય કે એટલે મને આટલું બધું ગાંડ પણ નથી સ્કૂલ માટે. ઓકે, આ તો શું જ્યારે જે વસ્તુ હોય એની કરતા ના થાય. એટલે ફાધર કે મારી તારી બધી ઈચ્છા પૂરી કરવી જોઈએ એમ. મારે આ ઈચ્છા મારી પૂરી કરાવી જ નથી, ચાલશે. હા, એટલે હું ના ઈચ્છું કે તારે જરા પણ દુઃખ થાય, એટલા માટે. ઓહો, હા 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 હા, આ બહુ ચાલ્યું નહીં. હા, તો શું તેમ આપણે છે ને, હા, એક આપણે નહીં પણ હું ઓકે ફ્યુચરમાં એવો રોબોટ બનાવીશ ને, ઓકે, હારા બધા વાસણ માંજી દે, ચા બનાવી લે, દૂધ બનાવી લે અને કોફી બનાવીને તો બનાવી લે. કારણ કે ફ્યુચરમાં પછી મારી પાસે ટાઈમ નહીં હોય આવું બધું કરવા માટે. આ તો અત્યારે ભણું છે એટલે ચાલે, પછી મારું ફ્યુચર તો પછી કેટલું બધું મારે ભણવાનું હશે, તો પછી હું એટલું બધું કેવી રીતે હેન્ડલ કરું? હા, ચા કોફી હેન્ડલ ના થાય. સાચી વાત છે. આઈ અન્ડરસ્ટેન્ડ યોર ફીલિંગ્સ. તો પછી ના ના, બરાબર બરાબર. ના, તું રોબોટ એવો બનાય, પણ એટલી જિંદગી જો એમાં જતી રહી તારી, તો પછી એના કરતા દૂધ ચા બનાવી લેવા હારા. એટલે એટલો બધો ટાઈમ નહીં લાગે, આમ જ બનાવી દઈશ હવે, મને કે વાર લાગે. અચ્છા, રોબોટ આમ બનાવી દઈશ આમ? હા, તો પણ બનાવતા કેટલો ટાઈમ લાગશે મને? તારા આશરે તો 1-2 વર્ષ તો બગા. એટલી વાર નીતે ચા બનાવી દીધી હોય હે? સાચી વાત ખોડે? એટલે ચા બનાવીને બીજા કામ કર્યા હોય તો તાર બીજા કામમાં ઉત્પત્તિ થઈ જઈને થઈ ના જાય. રોબોટ પાસે ટાઈમ કાઢીશ અને રોબોટ બરાબર ના બન્યો હે? આ તો વાત છે ભાઈ, મજાક નહીં કરતો. રોબોટ પ્રોપર ના બન્યો તો તાર તો ચા કોફી ના મળી તને તો, અને તાર તો ટાઈમ વેસ્ટ થઈ ગયો 1.5 વર્ષનો. તો 1.5 વર્ષ બીજા કામમાં તો જાય તો તાર કંઈ ખારું થાય કે નહીં? નહીં, આ તો વાત છે ભાઈ. હે, મજાક કરું હે ભાઈ? બધું પતાવી દીધું પપ્પા તમે મારી આશા ઉપર પાડી ફેર. રોબોટ બનાવવા માટે? હા, તો પણ મેં દુખ તો તારું આના માટે હતું ને, ચા કોફી બનાવવા, તેના માટે કામડો રાખી દેવાનો. એમાં રોબોટ બનાવવાની ક્યાં જરૂર હતી? કામ તો એવું ના, રોબોટ બનાવાય મતલબ કામડો રખાય કે રોબોટ બનાવે? મને કહો તમે તમારું ફ્યુચર માં અગર હું ફોરેન ગઈ તો ત્યાં તો હેરે કામ ના મળે, હેરે હાથ કરવું પડે કામ. હા, એટલે તો કહું છું રોબોટ બનાવી લીધો તો કોણ ના પાડવાનું મન કે તમે રોબોટ ના વાપરી શકો. પણ તું વિચાર કે તું કોફી બનાવતી ને એની બેટરી ઉતરી ગઈ, બરાબર? હવે એને ખાંડ નાખી કે ના નાખી તાર ચાખીને જોવું પડે. મીઠું નાખી ચાર રોબોટ રાખીસ વાંધો નહીં આવે. તારે 10 વર્ષ એમાં જતા રહેશે. ત્યાં સુધી તો તારી ઉંમર થઈ જશે. કા ઉંમર શું કરો છો? ઉંમર શું કરો? તો સાચી જ વાત કરો તો. મમ્મી તો પપ્પા મારી ઉડાડે છે. બોલો, મારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની જે વિચાર શ્રેણી છે એને પપ્પા ભંગ કરી નાખવા માંગે છે. બહુ સરસ રીતે ભંગ. અચ્છા, એને ઇંગ્લિશ માં શું કહેવાય? ડિસ્ટ્રોય. આહા, આવડી ગયો અંધાર. કોંગ્રેચ્યુલેશન, મને આવડે છે. ઓકે, આહા. હું જ્યાં પણ જાઉં છું ને, મતલબ કે હું કોચીન ગયો તો ત્યાં મારા સાડીની દીકરી અને પ્લસ મારા ફ્રેન્ડને ત્યાં ગયો તો એની દીકરી, એટલે હું જ્યાં પણ જાઉં નાના છોકરાઓ વ્લોગિંગ કરવાનું ચાલુ કરી દે મને જોઈને. હું વ્લોગ બનાવતો હોય ને બધી જગ્યાએ, એમ શૂટ કરતો હોય, પછી હું ઘરે આવું ને પછી મને વિડીયોઝ આવે એવી રીતે કે આને એવી રીતના વ્લોગ બનાવવાનું ચાલુ કરે. નાના છોકરાઓ, એકદમ નાની એજના છોકરાઓ, એ વિડીયોઝ છે મારી પાસે, હું તમને અત્યારે શેર કરું, તમે જુઓ કે નાના છોકરા કેટલું મસ્ત વ્લોગિંગ કરે છે. સિરિયસલી મોટા બી એવું નથી કરતા જેવું નાના છોકરાઓ કરે છે. એકદમ ઇનોસન્ટ અને બહુ જ મસ્ત. તમને મજા આવશે તમે જુઓ. અને મામા કેસે રો દેખે કિતના દેખતા હે હું દેખ અરે દેખા હે તો મત દેખે દેખે मैंने बहुत मजेदार किया है और नहीं देखना है तो नहीं देखना। अभी हम लोग हॉल में जा रहे हैं किचन में। देखिए देखिए वो कितने मजेदार है। देखिए 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 आज का वीडियो नहीं आ रहा है। ये देखिए बहुत मजेदार है। इसको साफ सफाई करनी है। देखिए दादी का दादी हे दादी बोलो। ये देखिए क्या देखूं मैं? देखिए देखिए कितने मजेदार है। मजेदार है। देखिए बाहर हॉल में चलते हैं। देखिए देखिए बहुत सरप्राइज है तुम्हारे लिए है। देख लिया दादी दादी देखिए 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 यहाँ से देखा 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 भाई बहुत मजेदार है। उसको पढ़ाई करनी है। उसको पढ़ाई बहुत सारी करनी है। ये देखिए गाइस आज हम गार्डन में और वो स्लाइड में चलो तो मैं आपको ले जाती हूँ। फर्स्ट स्लाइड वो तो सादी स्लाइड है इसलिए इसमें कोई टर्न्स नहीं हो पाएगा। तो ऐसी स्लाइड है इसलिए इसमें कोई स्टर्न नहीं होगा। बट मैं खाना अभी हम दूसरी स्लाइड में जाएंगे। सोई तो ये अभी जा रही है। तो ये देखो मैं ये सब स्टंट्स नहीं कर पाऊंगी। खाली मैं ये वाला स्टंट्स कर पाऊंगी और वो भी मैं ऐसे। इसमें आप जल्दी चले जाए। अभी 2 मिनट